શહેરના નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે પોલીસે બંને તરફના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં નાગરવાડાના નવી ધરતી ગોળવાડમાં ગત રાત્રિના 11 વાગ્યાની આસપાસ દિલીપ મકવાણા અને તેજસ રાણા નામના બે બાઇક સવારોનો સામાન્ય અકસ્માત થયો હતો, જે અકસ્માત બાદ બંને પક્ષો સામસામે લડી રહ્યા હતા. આ દરમિયાન એકબીજાનું ઉપરાણું લેવા માટે વિસ્તારમાંથી અન્ય કેટલાક લોકો ધસી આવ્યા હતા અને અકસ્માત સ્થળે ટોળા જામી ગયા હતા. સામાન્ય અકસ્માતના કિસ્સામાં બંને પક્ષોના ટોળાએ નજીકમાં પાર્ક કરેલા વાહનોની તોડફોડ મચાવી મૂકી હતી, જ્યારે નજીકમાં રહેતા કેટલાક લોકોને ઘરમાં જઈને પણ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા કારેલીબાગ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બાદ પોલીસે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જ્યારે જૂથ અથડામણમાં કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને 5 જેટલા શખ્સોની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય તોફાની તત્વોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 10:30 અરસામાં દિલીપભાઈ મકવાણા છે રાણાવાસમાં, ત્યાં દુકાને ઊભા હતા તે દરમિયાન તેજસ રાણા ફતેપુરાવાળો છે એનું બાઇક દિલીપ મકવાણાને ટચ થઈ જતા આ બાબતે બોલાચાલી થયેલ અને સામાન્ય ઝઘડો થયેલો. આ બાબતે દિલીપ મકવાણાના ભાઈ રાજેશ મકવાણાને ખબર પડતા તેઓ મોટરસાઇકલમાં 5-6 જણા નીકળેલા અને પોતે રાણાવાસમાં ગાળો બોલેલા અને બીજા મોટરસાઇકલના કાચ તોડેલા હતા અને તેમજ પથ્થર મારેલા હતા. આવો બનાવ બનેલ છે. બંને પાર્ટીઓ અત્યારે છે પોલીસે ન્યાયાલય છે અને ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે. અત્યારે આ બાબતે તપાસ કરીએ છીએ, સીસીટીવી પણ ચેક કરીએ છીએ. જે એલિગેશન છે એ વસ્તુ કયા બાબતે ઝઘડો થયો છે અને ક્યારે આ વધારે સ્વરૂપ બન્યું છે એ બાબતની તપાસ શરૂ છે.